હેલો, નમસ્કાર બાળકો, કેમ છો બધાય? આજનો આપણો વિષય છે પર્યાવરણ આસપાસ. આજે આપણે આગળનો પાઠ શીખીશું, પાઠ 12, બદલાતો સમય, જે સેમ 1 નો છેલ્લો પાઠ છે. પાઠ 12 પતે એટલે આપણું સેમ 1 પણ પૂર્ણ થશે. બદલાતો સમય, સમય બદલાય એમ આપણે પણ જોડે જોડે બદલાતા હોઈએ છીએ. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાંની વાત છે, એ સમયે હું નાનો બાળક, મારા પિતાજી ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માગું છું. નીલાભાઈ છે એ નાના હતા અને એના પિતાજી શું કરતા હતા, કામ ખેતી અને મજૂરીનું કરતા હતા. એ બદલાતો સમય એટલે કે ધીમે ધીમે એમના જીવનમાં કેટલો ફેરફાર આવ્યો એના વિશે આપણને કહેવા માગે છે, એમના વિચારો રજૂ કરે છે. મોટું સ્થળાંતર, લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. મને યાદ છે તે સમય, જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામ એટલે કે હાલ પાકિસ્તાનમાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું. એટલે શું છે કે પહેલાં જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે ક્યાં રહેતા, અલિયારના ટંડા ગામે, જે અત્યારે પાકિસ્તાનમાં છે. અમારે વેઠવું એટલે કે અમારે ખૂબ સહન કરવું પડતું, ખૂબ ચહલ પહલ ચાલતી હતી. મને સમજાતું નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડેલા, એટલે નીલાભાઈ જ્યાં રહેતા હતા એ ગામ ક્યાં હતું, પાકિસ્તાનમાં. એટલે એમના પિતાજીએ શું કીધું કે હવે આપણે ગામ છોડવાનું છે, કદાચ આપણે ઘર બદલાવવાનું હોય ને તો એટલી મુશ્કેલી પડે છે. બધો સામાન પેક કરવાનો, ત્યાં લઈ જવાનો, ત્યાં ગોઠવવાનો, આ તો આખું ગામ જ બદલાવવાનું. અહીંયાથી અહીંયા આવવાનું, પાકિસ્તાનમાંથી ભારત આવવાનું, એટલે આખો સામાન કેવી રીતે લાવવો, લઈ જવો. અને પહેલાંના જમાનામાં કંઈ વાહનોની પણ એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી લીધા. શું કહે છે કે અમે બધો ઘરનો સામાન અને અમારા બળદગાડા હતા, ખેતીનું મજૂરીનું કામ કરતા હોય એટલે પહેલાં તો ક્યાંય બી માણસ જતા ને તો એ બળદગાડામાં બેસીને જતા હતા, અને હવે તો આપણને શરમ આવે. સ્કૂટર પર જઈએ, કદાચ પપ્પા સાયકલ લઈને આપણને સ્કૂલે મૂકવા આવે ને તો એમાંથી ઘણાને શરમ આવતી હશે. એટલે ત્યારે તો શું બધું બળદગાડામાં બેસી એટલે એમ થાય કે આ હા, હું તો જાણે સેમાઈ બેઠું હોય. એટલે શું કહે છે કે એ પણ સરહદ પર, ભારત અને પાકિસ્તાનની જ્યાં બોર્ડર, એને શું કહેવાય, સરહદ, જ્યાંથી ભાગ પડતા હોય, એટલે કે એ પણ અમારી સરહદ પર પડાવી લીધા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. ત્યાંથી કચ્છ જે સરહદ છે, કચ્છની આગળ જઈએ એટલે ત્યાં પાકિસ્તાનની બોર્ડર આવી જાય, કચ્છનું રણ પતે ત્યાં. એટલે શું કહે છે કે ત્યાં ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા. જેમ અમે ભારતમાં આવ્યા હતા, થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. એક નવું ઘર. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા એટલે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. અત્યારે એમ કહું આપણું ઘરનું રિનોવેશન કરીને તો આપણે એમ કહીએ ના, મારા રૂમમાં તો આવી ટાઇલ્સ લગાડજો, આવું કરજો, કેવું ખુશ થાય. અને આ તો બિચારા ત્યાંથી એમનું બધું ઘર ને બધું સામાન ને બધું સરહદ પર પડાવેલું, ત્યાંથી બધું છોડીને આવ્યા હતા. અને એવું કીધું ને નીલાભાઈના પપ્પાએ, શું કીધું કે હવે આપણે આપણું ઘર બનાવવાનું છે, તો એ તો એકદમ ખુશ થઈ ગયા. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી, અમે બાળકોએ પણ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું. બાપાએ દિવાલો બનાવી. અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. માએ તેમાંથી લીપણ કરી, ભોંય તળિયું તૈયાર કર્યું. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુ દૂર રહે છે. પહેલાંના જમાનામાં માટી અને લીપણવાળા ઘર હતા, માટીથી લીપેલા કાચા મકાનો કહેવાય. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાંસા તૈયાર કરી મોભ મૂક્યો, જેના પર
થોડા સણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. નળિયાવાળા ઘર તમે જોયા હશે. અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા. મને ખૂબ જ ગમતું હતું. પછી ફેરફાર, ઘરમાં ફેરફાર. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરી સ્થિર થયા. હવે બા બાપુજી મને પરણાવવા માગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. આપણે બીજો ઘરમાં ભાઈના મેરેજ હોય તો ભાઈ માટે એની માટે રૂમની વ્યવસ્થા કરી છે અલગથી. એટલે તે સમયે શહેરમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા સિમેન્ટથી મજબૂત ઘર બને. અમે પણ વિચાર્યું અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. પહેલાં એમ શેમાંથી ઘર બનાવ્યું હતું? માટી, લીપણ, છાણ અને નળિયામાંથી કાચું ઘર. હવે એમ શું કર્યું કે ઘરમાં ફેરફાર કર્યા. કેવો ફેરફાર કર્યો કે શહેરમાં તો બધા લોકો સિમેન્ટ અને લોખંડ ઓલા સળિયા ગોઠવીને કરે ને, એટલે એમાંથી એવી રીતે એટલે કે મજબૂત બને છે દિવાલો. એટલે કે અમે પણ લોખંડનો અને સિમેન્ટનો ઉપયોગ કરીને ઘર બનાવ્યું. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોના ઉપયોગ ફાયદાકારક હતો. અમે હવે દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવતા હતા. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. જો ચિત્રમાં બતાવે છે. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસી અમે બધા રસોડામાં ચટાઈ પર એકસાથે જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરમાં જતા હતા. ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલામાં નાનું શૌચાલય બનાવ્યું હતું. પછી વધુ બદલાવ આગળ તમે વાંચજો. આગળનો પાઠ આપણે આવતા પિરિયડમાં શીખીશું.